नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में सरस। हवे आपणे आगळना वीडियो में स्वाति 5.2 दाखला नंबर 11 अने 12 सुधी आपणे जोई गया था। हवे दाखला नंबर 13 एमे तमने थोड़ा अगाउना वीडियो में होमवर्क में आप्यो हतो कि त्रण अंकनी केटली संख्याओ 7 वडे विभाज्य होय, तेना साचा जवाब साथे ते पछीना वीडियो में मैं करायो हतो पण खरा के 128 संख्या एवी आवे के जे त्रण अंकनी 7 वडे विभाज्य होय। बराबर, तो दाखला नंबर 13 तमे करी नाखजो। दाखला नंबर 14 थी आपणे शुरुआत करीए तो 10 अने 250 वच्चे 4 ना केटला गुणित हशे? बराबर, 10 अने 250 वच्चे 4 ना केटला गुणित हशे? केटला गुणित एटले के पद ની સંખ્યાઓ મેળવવાની, એટલે કે એન મેળવવાનું કીધું। તો પહેલાં તો 10 અને 250 વચ્ચે 4ના ઘડિયામાં આવતા હોય એવા પદ લખવાના, એટલે કે સમાંતર શ્રેણી બનાવવાની। તો 10 અને 250 વચ્ચે 4ના ગુણિતોથી બનતી સમાંતર શ્રેણી, 10 ને 4 વડે આપણે ભાગી નથી શકતા, 11 ને, તો પહેલું પદ આવશે 12, પછી 4 ઉમેરતા જાઓ 16, 20, છેલ્લું પદ, તો 4ની વિભાજ્યતાની ચાવી આપણે ધોરણ 5 અને 6 માં શીખી ગયા હોય કે છેલ્લા બે અંક 4 વડે વિભાજ્ય હોય તો તે આખી સંખ્યા 4 વડે વિભાજ્ય થાય। તો 50/4 કરો, શેષ વધશે। 249માં છેલ્લા બે અંક 49, એટલે એના ભાગ્યા 4 કરો તોય શેષ વધશે, તો એની આગળની સંખ્યા એટલે કે 248, જેમાં શેષ કેવી વધશે? 0। સમાંતર શ્રેણી આવી ગઈ, છેલ્લું પદ આવી ગયું। મેં તમને કીધું હતું કે જ્યારે એન મેળવવાનો હોય ત્યારે છેલ્લું પદ હોવું જોઈએ, છે આપણી પાસે પહેલું પદ છે, સામાન્ય તફાવત છે, છેલ્લું પદ છે, કેટલા ગુણિત એટલે કે એન મેળવવાનો, તો જોઈએ। ચાલો, એ બરાબર 12, ડી બરાબર 16 માઇનસ 12 એટલે કે 4, એ એન બરાબર 248 અને એન બરાબર ક્વેશ્ચન માર્ક, સૂત્ર મૂકી દઈ તો કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી। એ એનની જગ્યાએ 248, એની જગ્યાએ 12 એન મેળવવાનો, ડીની જગ્યાએ 4, પ્લસ 12 ડાબી બાજુ આવે તો 248માંથી 12 બાદ કરો એટલે કે 236, 4 એન માઇનસ 4, માઇનસ 4 ડાબી બાજુ લઈ આવો તો 236 પ્લસ 4 બરાબર 4 એન, સરવાળો કરો તો 240 બરાબર 4 એન, 4 ગુણાકારમાં ભાગાકારમાં આવે એટલે એન બરાબર 240/4 એટલે કે 60 પદ હોય। બરાબર, તો 10 અને 250 વચ્ચે 4ના ગુણિત આવા કેટલા હશે? 60 સંખ્યાઓ આવેલી એટલે કે 60 પદ હશે। તો નીચે લખી નાખવાનું, 10 અને 250 વચ્ચે 4ના 60 ગુણિતો હશે। હવે દાખલા નંબર 15 ખાસ ધ્યાન રાખજો, એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી, કઈ કઈ? તો કે 63, 65, 67 અને બીજી સમાંતર શ્રેણી 3, 10, 17 ના એનમાં પદ સમાન થાય। બે શ્રેણી આપી તમને, એક 63, 65, 67, 69, 71 અહીંયાથી ચાલુ થાય, એક 3, 10, 17થી લઈને ચાલુ થાય, બે આમ આવેલા જાઓ, કયું પદ સમાન આવે, કેટલામું પદ સમાન આવે? બરાબર, એટલે કે સમાન થાય એના ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ કે આ બે સમાંતર શ્રેણીના
એનમાં પદને સરખાવવાના થાય. અહીંયાથી આપણને ક્લુ એક મળી જાય કે આ દાખલામાં બે સમાંતર શ્રેણીના એનમું પદ ક્યુ એનમાં પદ સમાન થાય, તો એ સમાંતર શ્રેણી સરખાવી દે. બરાબર, તો પ્રથમ સમાંતર શ્રેણીમાં ચાલો 63, 62, 67 એવી રીતે હોય તો એ બરાબર કેટલા? 63. ડી બરાબર 65 - 63 એટલે કે 2. બરાબર, બીજી સમાંતર શ્રેણી કઈ? તો કે 3, 10, 17. એમાં કેપિટલ એ રાખવાનું. શું કામ? તો કે બંને શ્રેણી અલગ અલગ છે. બરાબર, તો આમાં કેપિટલ એ બરાબર 3, કેપિટલ ડી બરાબર 10 - 3 એટલે કે 7. હવે ધારો કે બંને સમાંતર શ્રેણીમાં એનમું પદ સમાન છે, તો એ એન બરાબર કેપિટલ એન થાય પહેલી સમાંતર શ્રેણી માટે, સ્મોલ એન બીજી સમાંતર શ્રેણી માટે કેપિટલ એન. બેને સરખાવી દો તો આનું સૂત્ર મૂકો, તો એ પ્લસ એન માઇનસ 1 ડી. કેપિટલ એનનું સૂત્ર મૂકો તો એ પ્લસ એન માઇનસ 1 કેપિટલ ડી. જો એન બેમાં સમાન જ રેખા, બાકી સંજ્ઞા બદલાઈ. હાલો એ 63, એન માઇનસ 1 ડી 2 બરાબર કેપિટલ એ 3, એન માઇનસ 1 એમણમ કેપિટલ ડી 7. હાલો 63 એમણમ 2n - 2 થશે બરાબર 3 પ્લસ 7n - 7 થશે. 63માંથી 2 બાદ કરો તો 2n + 61 બરાબર 3માંથી 7 બાદ કરો તો -4. n મેળવવાનો તો એનવાળા પદ એક બાજુ અને સંખ્યા એક બાજુ હોવી જોઈએ, તો 7n + 2n જમણી બાજુ જાય તો -2n, -4 ડાબી બાજુ આવે તો +4. હાલો 61માં 4 ઉમેરો તો 65. 7માંથી 2 બાદ કરો તો 5n, 5 ગુણાકારમાં ડાબી બાજુ આવે તો ભાગાકારમાં, તમારું પદ તો આવું થાય એન બરાબર 65 - 5 તો એન બરાબર 13. બંને શ્રેણીમાં 13મું પદ સમાન હોય. પહેલી સમાંતર શ્રેણીમાં તમે આગળ આવેલા જાઓ, એમાં જે 13મું પદ હશે એ જ પદ આમાં પણ 13મું પદ હશે. કદાચ મેળવવાનું પણ પૂછે ખરા, એક માર્ક એક પ્રશ્ન ઉમેરી દે કે તે પદ પણ શોધો, તો શું લખશો? એ 13 બરાબર એ પ્લસ 12 ડી. બરાબર, તો એ પ્લસ 12 ડી એનો ઉપયોગ કરી લ્યો તો 12 - 2 = 24, 63માં 24 ઉમેરો તો કેટલા આવશે? 87. બરાબર, બંને શ્રેણીમાં 87 એવું હોય કે જે 13મું પદ એટલે કે સમાન હોય. બરાબર, તો નીચે લખ નાખી કે બંને સમાંતર શ્રેણીમાં તેરમું પદ સમાન હશે. જો પદ પૂછે તો એ 13 બરાબર એ પ્લસ 12 ડી કરીને તમારે મેળવવાનું થાય. તો હવે જોઈએ દાખલા નંબર 16. બરાબર, તો એવી સમાંતર શ્રેણી શોધો કે જેથી ત્રીજું પદ 16 પછી ગઈ આગળના વિડીયોમાં આપણે હજી એક પદ આપ્યું હોય તો આપણે સમાંતર શ્રેણી મેળવી શકતા હતા, પણ શરત આપી એક, 7મું પદ 5મા પદથી 12 વધુ હોય. બરાબર,
तो एना ઉપરથી આપણે સમાંતર શ્રેણી મેળવવાની. તો સૌપ્રથમ તો ત્રીજું પદ તમને 16 આપ્યું. હવે સાતમું પદ પાંચમા પદથી 12 વધુ, તો એ 7 પાંચમા પદથી આ 12 વધુ, તો પાંચમા પદમાં 12 ઉમેરી દો તો બે કેવા થઈ જાય? સમાન. આ બે શરત થઈ, એ 3 બરાબર 16, એ 7 બરાબર એ 5 પ્લસ 12. તો હવે આના ઉપરથી એ અને ડી મળવાના થાય, એ અને ડી મળી જાય તો તમારી પાસે સમાંતર શ્રેણી મળે, બરાબર. તો એ 3 વિચારો જોઈએ, તો એ પ્લસ 2D બરાબર 16. હાલો મેળું કાંઈ ન મેળું, આમાં વિચારો જોઈએ. તો હા, આવો દાખલો આગળના વિડીયોમાં આવી ગયો. આપણે દાખલા નંબર જોઈએ તો 10, બરાબર. તો આ શરત લઈને આગળ વધીએ, એ 7 બરાબર એ 5 પ્લસ 12. ડાબી બાજુ લઈ આવો તો એ 7 માઇનસ એ 5 બરાબર 12. ચાલો ડી, એ 7 માઇનસ એ 5 છેદમાં 7 માઇનસ 5, આવું આગળના વિડીયોમાં આવી ગયું હતું, બરાબર. તો એ 7 માઇનસ એ 5 ની કિંમત આપણી પાસે છે જ, તો કે 12. 7 માંથી 5 બાદ કરો 2, તો ડી બરાબર 6. એક વેલ્યુ આવી, હવે એક વેલ્યુ આવી જઈ તો એ 3 માં મૂકી દો. હલો, તો એ 3 બરાબર 16. એ 3 નું સૂત્ર એ પ્લસ 2D બરાબર 16. ડી ની જગ્યાએ 6 મૂકો તો એ પ્લસ 2 ગુણ્યા 6 બરાબર 16. 6 ગુણ્યા 2 એટલે 12, તો એ પ્લસ 12 બરાબર 16. પ્લસ 12 જમણી બાજુ લઈ જાઓ તો પહેલું પદ પણ તમને મળી ગયું, કે 4. તો હવે સમાંતર શ્રેણી મેળવવી હોય સહેલું સાહેબ, પહેલા પદમાં ડી ઉમેરતા જવાનું, બરાબર. તો તેથી માંગેલ સમાંતર શ્રેણી, ચાલો પહેલું પદ 4, બીજું પદ જોતું હોય તો શું કરો? સામાન્ય તફાવત ઉમેરો ને, 6 ઉમેરો જોઈએ 4માં, એટલે કે 10. ત્રીજું પદ આપેલ છે એના પરથી લખો તોય ચાલે, બીજા પદમાં તફાવત ઉમેરી દો તોય ચાલે. ત્યાંથી તમને ખબર પડી જવી જોઈએ કે આપેલ દાખલો સાચો છે, બરાબર. આગળના પદમાં સામાન્ય તફાવત ઉમેરો 16, જે તમને ત્રીજું પદ આપેલ છે, હા 16 છે. જો બે આવી જાય તો ખબર પડી જાય કે આપણો સાચો દાખલો. હાલો 16માં ઉમેરો 6, તો 22, બરાબર. તો આ તમારી સમાંતર શ્રેણી છેલ્લે લખવી પડે, એ અને ડી એથી દાખલો પૂરો નથી થઈ જતો, બરાબર. હવે તેના પછી દાખલા નંબર 17, 3, 8, 13, ડેશ 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 છેલ્લું પદ આપ્યું 253. સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ, યાદ આવ્યું ઉદાહરણ એક થઈ ગયું તો આવું, કે જ્યારે છેલ્લેથી 20મું પદ એટલે કે છેલ્લેથી કોઈ એક ચોક્કસ પદ મેળવવાનું કે ત્યારે આપેલ શ્રેણીને ઉલટાવવી. તો સૌપ્રથમ જે શ્રેણી આપી એમાં 3, 8, 13, 253 માં એ બરાબર 3, ડી બરાબર 8 - 3 એટલે કે બરાબર 5 થાય. હવે શ્રેણીને ઉલટાવતા, શ્રેણીને ઉલટાવતા સામાન્ય તફાવત કેટલો? 5. તો એ હવે કેવો થઈ જાય? માઇનસ 5, બરાબર. શ્રેણીને ગમે ત્યારે ગમે તે સમાંતર શ્રેણીને ઉલટાવો, સામાન્ય તફાવતની નિશાની વિરુદ્ધ થઈ જાય, પ્લસ 5 હોય તો માઇનસ 5 થઈ જાય. તો હવે પહેલું પદ તો તમને ખબર છે 253,
तफावत माइनस पांच आयो तो पांच घटाड़ो ने तो 253 माथी पांच घटाड़ो एटले 248 पांच घटाड़ो एटले 243 ए रीते आगळ वधता जाओ तो छेलू पद हवे क्यूँ थी जाए त्रण श्रेणी ने उलटावी एटले बराबर तो हवे आमा ए बराबर तो के 253 डी बराबर केटला थाय माइनस पांच 248 माथी 253 बात करो ले डी बराबर माइनस पांच रकम में छेले थी 20 पद कीधु तू हवे आमा शू करशी पहले थी 20 शू काम श्रेणी उलटावी नाखी आपणे बराबर श्रेणी ने उलटावी नाखी तो 20 पद एटले के ए 20 मेळवानुं चलो तो ए 20 बराबर ए प्लस 19 डी 20 पद मेळवानुं एटले के एन बराबर 20 बराबर ए एन ना सूत्र में एन बराबर आपणे केटला लीधा 20 चलो ए आपो 253 19 डी नी जग्याए माइनस 5 19 गुणिया 5 करो केटला आवशे 95 253 माथी 95 बाद करवाना एटले केटला आवशे ए 20 पद तो के 158 बराबर तो आम आपेल समांतर श्रेणी में छेले थी 20 पद 158 थाय बराबर तो हवे जोई आपणे दाखला नंबर 18 एक समांतर श्रेणीना चौथा अने आठमा पदनो सरवाळो 24 चौथू अने आठमू पद एनो सरवाळो 24 छठू अने दसमा पदनो सरवाळो 44 तो आ समांतर श्रेणीना प्रथम त्रण पद मेळवाना कीधा बराबर तो हवे पहली शरत प्रमाणे जोई तो चौथू अने आठमू पद तो के ए 4 प्लस ए 8 चौथू पद अने आठमू पद एनो सरवाळो केटलो 24 बीजी शरत छठू अने दसमू पद तो ए 6 प्लस ए 10 बराबर 44 आना ઉપરથી દાખલો ગણવાનો થાય હવે જો સાહેબ બાદબાકી આપ્યો તો જી આપણે કંઈક ડી બી મેળવત હવે શું કરવાનું તો કે જે શરત આપી હોય એને લઈને આગળ વધો એ 4 પ્લસ એ 8 બરાબર 24 એ 4 નું સૂત્ર તમે જાણો જ છો તો કે એ પ્લસ 3ડી એ 8 નું જાણો એ પ્લસ 7ડી બરાબર 24 હાલો એમાં એ ઉમેરો એટલે 2A 3માં 7 ઉમેરો એટલે 10D બરાબર 24 બે કોમન કાઢી લ્યો તો A પ્લસ 5D બરાબર 24 બે ગુણાકારમાં જમણી બાજુ જાય તો A પ્લસ 5D બરાબર 12 A પ્લસ 5D બરાબર 12 સમીકરણ 1 આપી દો હાલો હવે બીજી શરતનો વારો તો એ 6 પ્લસ એ 10 બરાબર 44 એ 6 પ્લસ એ 10 બરાબર 44 એ 6 નું તમે સૂત્ર જાણો એ પ્લસ 5D એ 10 તો એ પ્લસ 9D બરાબર 44 આ કિંમત અહીંયા મૂકી દો એ પ્લસ 5D તોય હાલે અને આ રીતે ગણતરી કરો તોય ચાલશે તો એમાં એ ઉમેરો એટલે 2A 5માં 9 ઉમેરો એટલે 14D બરાબર 44
બે કોમન કાઢો તો a પ્લસ સાત ડી બરાબર ચુમ્માલીસ, બે ગુણાકારમાં જમણી બાજુ જાય તો ભાગાકારમાં એટલે કે ચુમ્માલીસ ભાગ્યા બે તો કેટલા આવશે બાવીસ, એ પ્લસ સાત ડી બરાબર બાવીસ, યાદ કરવો જોઈએ બે સમીકરણ એવા એ અને ડીની કિંમત મેળવવી હોય તો ચેપ્ટર ત્રીજું યાદ આવવું જોઈએ. કઈ રીત કરશે આપણે? લોપની રીત. તો સમીકરણ એક અને બે એનો લોપ કરવો હોય તો એના સહગુણકની નિશાની કેવી? તો કે સરખી. સરખી હોય તો શું થાય? બાદબાકી. તો સમીકરણ એક માઇનસ બે કરતા તો પેલું સમીકરણ તો કે એ પ્લસ પાંચ ડી બરાબર બાર, એ પ્લસ સાત ડી બરાબર બાવીસ. બાદબાકી કરો એટલે બધાય પદની નિશાની ફરશે, પ્લસ એ માઇનસ એ કેન્સલ. પાંચ ડીમાંથી સાત ડી બાદ કરો તો માઇનસ ટુ ડી, બારમાંથી બાવીસ બાદ કરો તો માઇનસ દસ ડી બરાબર માઇનસ બે ગુણાકારમાં જમણી બાજુ જાય તો ડી બરાબર પાંચ આવશે. હવે એ ડીની કિંમત સમીકરણ એકમાં મૂકી દો તો સમીકરણ એકમાં ડી બરાબર પાંચ લેતા તો સમીકરણ એક એ પ્લસ પાંચ ડી બરાબર બાર, ડીની જગ્યાએ પાંચ મૂકો. હાલો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ, તો એ પ્લસ પચીસ બરાબર બાર, પ્લસ પચીસ ઓલી બાજુ જાય તો માઇનસ પચીસ એટલે બારમાંથી પચીસ જાય તો કેટલા આવશે? માઇનસ તેર. હવે એ અને ડી આવી જાય તો આપણે રાજા થઈ ગઈએ, બરાબર. હવે આપણને ગમે તે કીએ મેળવી શકીએ, કોઈ ચોક્કસ પદ કીએ કે સોમું પદ મેળવો તોય મળી જાય, સમાંતર શ્રેણી કીએ તોય મળી જાય, પ્રથમ ત્રણ પદ કીએ તોય મળી જાય. ચાલો તો સમાંતર શ્રેણીના, તેથી સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ, પહેલું પદ તો એ જ કયું? માઇનસ તેર. બીજું પદ કઈ રીતે મળશે? તો કે એમાં ડી ઉમેરી દો તો માઇનસ તેર પ્લસ પાંચ માઇનસ આઠ. ત્રીજું પદ તો કે માઇનસ આઠમાં પાંચ ઉમેરો તો શું થાય? માઇનસ ત્રણ છે, બરાબર. તો સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ કયા આવ્યા? તો કે પહેલું પદ તો આવી ગયું માઇનસ તેર, એમાં ડી ઉમેરી દો એટલે માઇનસ આઠ, માઇનસ તેર પ્લસ પાંચ એટલે માઇનસ આઠ. પછી બીજા પદમાં ડી ઉમેરી દો તો માઇનસ આઠ પ્લસ પાંચ એટલે માઇનસ ત્રણ. પ્રથમ ત્રણ પદ મેળવવાના કીધા હતા. સમાંતર શ્રેણી કહે તો ડેશ ડેશ ડેશ, બરાબર. તો હવે મિત્રો આજના લેક્ચરમાં આપણે આ શરત પ્રમાણેના દાખલા ગણ્યા, બરાબર. તેમાં તમારે દાખલા નંબર તેર હોમવર્કમાં લેવાનો છે, એકવાર જોઈ જ ગયા છીએ. હવે આવતા લેક્ચરમાં આપણે આવા જ નવીન પ્રકારના દાખલા સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.